અને હવે જોઈએ સમાચાર વિસ્તારથી. રાજ્યભરમાં જન્માષ્ટમીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભક્તો ભગવાનના દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે. સવારથી મંદિરોમાં ભક્તો દર્શન કરવા પહોંચ્યા છે. કોરોનાના નિયમના પાલન સાથે ભક્તો દર્શન કરી રહ્યા છે. કોરોનાને ધ્યાનમાં રાખીને મંદિરોમાં ભક્તો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિરમાં દર્શન માટે આવતા ભક્તોએ માસ્ક પહેરવું એ ફરજિયાત રહેશે. સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. દર્શનાર્થીઓની સુરક્ષા માટે પોલીસ જવાનો ખડે પગે જોવા મળી રહ્યા છે. તહેવારોના દિવસો જન્માષ્ટમી આવી રહી છે. કૃષ્ણ જન્માષ્ટમી, જન્માષ્ટમી એટલે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ. તો સ્વાભાવિક વાત છે કે ભગવાનનો જન્મદિવસ હોય ત્યારે કોઈ પણ કસર તેમની સ્વાગતમાં છોડવામાં નહીં આવે. અત્યારે સોલા ભાગવત છીએ, ઘણા લોકો હજારોની સંખ્યામાં જે ભાવિ ભક્તો છે તે અત્યારે અહીંયા ભગવાનના દર્શનાર્થે આવ્યા છે. રાત્રે 12 વાગે તેનો પણ જે ઉત્સવ છે તે મનાવવામાં આવશે. સોલા ભાગવતના જે વિદ્યાર્થીઓ તેમજ જે મહારાજ છે તે આપણી સાથે છે. જી, આપનું નામ? જી, મારું નામ શાસ્ત્રી ચિંતન કુમાર દવે છે. શ્રી ભાગવત વિદ્યાપીઠ સોલા ખાતે આવેલ આ સુંદર મજાનું એવું ધામ એટલે કૃષ્ણધામ સોલા ભાગવત વિદ્યાપીઠની અંદર આ વર્ષે COVID-19 મહામારીને ધ્યાનમાં રાખીને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીને અને સુંદર મજાનું શ્રી ભાગવત વિદ્યાપીઠમાં આજે જન્માષ્ટમી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવના અંતર્ગત આજે ભગવાનના પ્રાગટ્ય ઉત્સવનું ખૂબ જ મજાનું સુંદર મજાનું આયોજન જે છે એ કરવામાં આવી રહ્યું છે. અને આ આયોજન નિમિત્તે ખૂબ જ સુંદર મજાની વ્યવસ્થા એવી કરવામાં આવી છે કે દરેક દર્શનાર્થી જે અહીંયા આવે છે એ લોકો સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીને અને પોતે માસ્ક વગેરે પહેરીને અને ઠાકોરજીના દર્શન જે છે એ કરી શકે છે. આપણી સાથે બીજા જે વિદ્યાર્થીઓ છે તેમની સાથે પણ વાત કરીશું. કૃષ્ણ જન્માષ્ટમી છે તો કેવા પ્રકારની તૈયારી છે, કેવો હરખ આ વખતે લોકોમાં છે? લોકોની અંદર અનેક વાર દરેક વર્ષે ભગવાનના જન્મોત્સવની તૈયારીની અંદર હોતો હોય છે, પણ આજ કોરોના કાળની અંદર લોકોને અનેક અનેક પ્રકારની જ્યારે વૈશ્વિક આ બીમારીની સાથે તકલીફ પડી રહી છે ત્યારે લોકો ભગવાનના દર્શનની માટે જોડાઈ રહ્યા છે. માસ્કનું સોશિયલ ડિસ્ટન્સનું અવશ્ય પાલન રાખી રહ્યા છે. સીમિત સંખ્યાની અંદર લોકો જોડાઈ રહ્યા છે અને આનંદ અને ઉત્સાહની સાથે ભાગવત વિદ્યાપીઠની અંદર જન્માષ્ટમીના ભગવાનના જન્મોત્સવની તૈયારી થઈ રહી છે. બિલકુલ, આપણી સાથે અન્ય વિદ્યાર્થી પણ છે તેમની સાથે વાત કરીશું. કોઈ એક ભગવાનને કોઈ નાની એવી વાર્તા કે પછી તેમની કોઈ વાત? ભગવાનની વાત વિશે તો જોઈએ તો શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર 9મા અધ્યાયની અંદર ભગવાન કહે છે કે અનન્યાસ ચિંતયંતોમાં યે જનાઃ પર્યુપાસતે તેષાં નિત્યાભિયુક્તાનાં યોગક્ષેમં વહામ્યહં. કે જે વ્યક્તિઓ અનન્ય રૂપે મને જ ભજે છે એમને હું યોગ અને ક્ષેમ, કે જેમની પાસે વર્તમાનમાં છે અને ભવિષ્ય પણ જ્યાં જેમનું સારું છે એનું હંમેશાને માટે કલ્યાણ કરીશ. તો એ ભાવથી જ આજ અનેક ભક્તો આજ ભાગવત વિદ્યાપીઠની મુલાકાત લઈ રહ્યા છે અને કોરોના મહામારીને કારણે મર્યાદિત સંખ્યાની અંદર ભક્તજનો પધાર્યા છે, વૈષ્ણવો પધાર્યા છે અને ભગવાનનું અને ઠાકોરજીના દર્શન કરી અને ખૂબ આપ્લાવિત થયા છે અને ખૂબ ધન્ય થયા છે. અને હજી સાંજે કે મર્યાદિત સંખ્યાની અંદર બધા જ ભક્તજનો પધારવાના છે અને કાર્યક્રમનો ખૂબ લાભ લેવાના છે. આપણી સાથે અન્ય મહારાજ પણ છે તેમની સાથે વાત કરીશું. આ વખતે કોરોના મહામારી હજી પૂરી રીતે ગઈ નથી, ત્રીજી લહેરની પણ આશંકા બતાવવામાં આવી રહી છે, ત્યારે મંદિરમાં કેવા પ્રકારની જે સોશિયલ ડિસ્ટન્સનું તે પાલન કરાવવામાં આવી રહ્યું છે? સોશિયલ ડિસ્ટન્સમાં જોઈએ તો બધા જે ભક્તજનો આવી રહ્યા છે એ સરકારના નિયમ પ્રમાણે બધા માસ્ક પહેરીને અંદર પ્રવેશ થાય છે અને ભાઈઓની લાઈન પણ અલગ છે, બહેનોની લાઈન પણ અલગ છે. બધા જ ભક્તજનો પોતાના મનોરથને પૂર્ણ કરવા માટે સીમિત સંખ્યાની અંદર સરકારના નિયમ પ્રમાણે મંદિરમાં પ્રવેશ કરે છે અને દર્શન કરી ભગવાનના અને જીવનને ધન્ય બનાવે છે. અને આજનો સુંદર દિવસ એ પણ છે કે અત્યારે જુઓ મેઘરાજાની પણ અહીંયા વધામણી થઈ રહી છે અને ભક્તજનોની ઉપર ભગવાનની કૃપા છે અને મેઘરાજાની પણ કૃપા થઈ રહી છે અને વરુણ ભગવાને પણ કૃપા કરી છે. તો ભક્તજનોના મનોરથને પૂર્ણ કરવા માટે ઠાકોરજી સ્વયં બિરાજમાન હોય અને જેને દર્શન આપી રહ્યા હોય એવું જણાઈ રહ્યું છે. આ ભક્તજનોની ભીડને જોઈને એવું લાગે છે તો બધા જ નિયમ પ્રમાણે આ દર્શન કરી રહ્યા છે એ અમારા સૌની માટે ગૌરવની વાત છે.
बिल्कुल, तो जी रीते महाराज साथ बात करी कि भक्तजनों अँ आ रहा है, हजारों की संख्या में भक्तों अँ भगवान दर्शन माटे आ रहा है। कृष्ण जन्माष्टमी है जेनों एक उत्सव है, तमाम लोग भारत में मनावता हो तरह जे लोग भावी भक्त अँ आ रहा है तो सोशल डिस्टन्स पूरत ध्यान रखा रूप है। सरकार तरफ से एसओपी जाहिर करी है, पूरत जो ध्यान है रखा रूप है। मंदिर प्रशासन द्वारा तमाम प्रकार की तकेदारी है रखा रही है। कैमरामैन नीलावर अजय साथे भूमिका वालसूर, निर्माण न्यूज़ अमदावाद। तो खास करी अने तमाम प्रकार की तैयारी करी देवामां आवी छे, कोरोनाना नियमना पालन साथे भक्तो दर्शन करी रह्या छे। ज्यारे आजे जन्माष्टमी छे त्यारे तमाम प्रकार की तैयारी तमाम मंदिरों में करवामां आवी रही छे। अमदावाद बाद राजकोट में कया प्रकार नो माहौल छे ते जाणवानो प्रयत्न करीए। खास कर सौराष्ट्र भाटनगर राजकोट में खूब अनेरू महत्व है। राजकोट शहर ने गोकुड़ और मथुरा की जेम संगाड़ा रही है। जैसे आज आठम दिवस कही सकते पूर्व कृष्ण जन्म जयंती की उजवनी जी कर रही है, तरह खास कर राजकोट शहर अलग अलग विस्तार की अंदर फ्लेट है, अलग अलग प्रकार तैयार करें। अंदर कही सकते कि कृष्ण की बार लीलाओ है देखा है। तरह राजकोट शहर पंचनाथ मंदिर खाते कही सकते कि जो महादेव मंदिर है त्या मोटी संख्या में भक्तजनों हाल उपस्थित रहा है। खास कर कही सकते कि कृष्ण नो जन्मदिवस की उजवनी निमित्ते अलग अलग प्रकार फ्लोट है तैयार कर। आप जो सको कि हाल तेरे माखण चोर नटखट जो कृष्ण है तेने हिंडोरा अंदर बिराजमान है कर सोरे संगाड़ संगाड़ा है। खास कर अलग अलग दर्शन लाभ है खास कर लोग लई सके आ प्रकार की व्यवस्थाओं से कर हजू पण हाल अत्यारे कही सकते कि रात्रि समय जे कही सकते कि मटकी फोड़ो जो कार्यक्रम है नहीं योजना आवानो, परंतु तेने लईने पण तैयारी है हाल अत्यारे तमाम लोग द्वारा करवामां आवी रही है। खास कर कही सकते कृष्ण भक्ति ने रंगे हाल अत्यारे तमाम कोई रंगाया है। राजकोट है ते गोकुड़ ने मथुरा हो प्रकार हाल अत्यारे दृश्य है नजरे पड़ी रहा है। शू कहो आप? खास कर हाल कृष्ण जन्म जयंती की उजवनी है कर रही है। एक कोरोना समय से पसार थयो हवे लोगों ने હવે સરસ મજાનું બધું ભગવાનની કૃપાથી બધું દિવસથી ખુલતું જાય છે ધીમે ધીમે, અને બજારોમાં પણ તેજી આવતી જાય છે ઠાકોરજીની કૃપાથી, અને આવતા દિવસો પણ વધારે સારા જશે। જય મહાદેવ, જય શ્રી કૃષ્ણ। હાલ અત્યારે કઈ પ્રકારની ઉજવણી વ્યવસ્થા કરવામાં આવી રહી છે? અહીંયા આપણે મંદિરમાં બધી સોશિયલ ડિસ્ટન્સ સાથે ઉજવણી કરવામાં આવશે સરકારની ગાઈડલાઈન મુજબ, બરાબર 200 જણાથી વધારે કોઈ વ્યક્તિને નહીં આવવા દેવાના, અને એવી જે કાંઈ સરકારની ગાઈડલાઈન છે એ પ્રમાણે ઉજવણી કરવામાં આવશે। અલગ અલગ કૃષ્ણ ભગવાનના ફ્લોટ તૈયાર કરવામાં આવ્યા છે, તેને મંદિરને પણ સંગાડવામાં આવી રહ્યું છે। હા જી, દરેક જગ્યાએ કૃષ્ણ જન્મોત્સવ સમિતિમાં આપણે હિન્દુ ધર્મ પ્રમાણે જે કાંઈ વિધિ થતી હોય એ પ્રમાણે બધા જ દેવ દેવતાઓના મંદિરમાં કૃષ્ણ જન્મની ઉજવણી કરવામાં આવે છે। ખાસ કરીને સાતમ આઠમ પર્વનું રાજકોટ અને સૌરાષ્ટ્ર માટે અનેરું મહત્વ છે, ખાસ કરીને લોકોના ચહેરા ઉપર એક ઉત્સાહ હવે જોવા મળી રહ્યો છે। હા જી, હા જી, ખૂબ ખૂબ ઉત્સાહ ભર્યો છે, અને હવે બધું ખુલતું જાય છે એટલે લોકો ફરવા પણ દેવ દર્શને પણ નીકળ્યા છે, અને બહુ સરસ વાત છે એ બધી। મને કહી શકાય કે રાજકોટ છે તે હવે ભક્તિના રંગે રંગાયેલું છે હાલ અત્યારે, કહી શકાય કે આપ દર્શનની અંદર પણ જોઈ શકો છો કે ભગવાન કૃષ્ણનો જે હિંડોળો છે તેને અહીં તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં ભગવાન કૃષ્ણને હિંડોળો છે તે રચવામાં આવશે। આ પ્રકારના દ્રશ્યો છે તે નજરે પડી જાય, સાથો સાથ કહી શકાય કે કિલો છે તે કેદ અહીં કરવામાં આવ્યો છે, અને ભગવાન કૃષ્ણનો જે જન્મ સમય જે કહી શકાય કે ઘટના છે તે ઘટી હતી, અને ખાસ કરીને કહી શકાય કે તેમના માતા પિતાને જે જેલની અંદર કેદ કરવામાં આવ્યા હતા તે પ્રકારના હાલ અત્યારે કહી શકાય કે દ્રશ્યો છે તે અહીં કંડાળવામાં આવ્યા છે, તે પ્રકારના ફ્લોટ છે તે અહીં તૈયાર કરવામાં આવ્યા છે, અને ખાસ કરીને ભગવાનની જે લીલાઓ છે તેને દર્શાવવા માટેનો પ્રયાસ છે તે અહીં કરવામાં આવ્યો છે। આપ મંદિરની અંદર પણ જોઈ શકો છો કે રાધા અને કૃષ્ણનું મંદિર છે તે અહીં આવેલું છે, તેમને સોળે શણગાર છે સજાવવામાં આવી રહ્યો છે, અને ખાસ કરીને કૃષ્ણ જન્મ જયંતિની જે ઉજવણી કરવામાં આવે છે જન્મોત્સવને લઈને આ લોકોની અંદર એક ખનગડાટ છે તે જોવા મળી રહ્યો છે। સ્વાભાવિક છે કે કોરોનાને કારણે છેલ્લા 2 વર્ષથી લોકો છે મહામારી વચ્ચે વિસાતા હતા, ત્યારે હવે જ્યારે સરકાર દ્વારા થોડી ઘણી જે છૂટછાટો આપવામાં આવી છે તેને લઈને હાલ અત્યારે આ પ્રકારની તૈયારીઓ છે તે શરૂ કરવામાં આવી છે। લોકોના આ ચહેરા ઉપર એક પ્રકારને કહી શકાય કે રોણક છે તે સ્પષ્ટપણે નજરે પડી રહી છે, અને હાલ અત્યારે કહી શકાય કે આઠમનો રાત્રે ખાસ કરીને 12 વાગે જ્યારે ભગવાન કૃષ્ણનો જન્મ
उजवणी करवा आटलू जोवा मळी रह्या छे। कही शकाय के सरकार द्वारा जे गाइडलाइन छे अने मटकी फोड़नुं जे आयोजन छे त्या वखते रद्द करवामां आव्युं छे, त्यारे मटकी फोड़नुं आयोजन छे न थाय, परंतु 12 वागे समये कृष्ण भगवानना जन्मजयंतिनी उजवणी थाय अने तेमां मात्र कही शकाय के मंदिरना ट्रस्टना सभ्यो छे તે જ હાજર હોય અને લોકો છે એકત્રિત ન થાય તે પ્રમાણે નિયમોનું પાલન થાય, આ પ્રકારના તમામ ગાઈડલાઈનનું પાલન કરીને હાલ અત્યારે તમામ જે કહી શકાય કે ભક્તજનો છે તે આ કૃષ્ણ ભગવાનની જે જન્મજયંતિ છે તેની ઉજવણી કરી રહ્યા છે। કેમેરા પર્સન દિવ્યરાજી વ્યાસ સાથે દિલાવ ટુડે। तो खास करी अने राजकोट में पण तमाम प्रकार की तैयारी कर देवामां आवी छे कृष्ण जन्मोत्सव ने लईने।